સાબરકાંઠા જિલ્લાના ઈડરના જાદર ખાતે યોજાયેલ મુદ્રેશ્વર મહાદેવના મેળો કોરોનાના કારણે મોકૂફ રખાયો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે દર વર્ષે યોજાતા મુદ્રેશ્વર મહાદેવના મેળા બાબતે જાદર ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં જાદર ગ્રામ પંચાયત અને મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા કોરોના મહામારી અને સરકારની કોરોના ગાઈડલાઈનને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં મુદ્રેશ્વર મહાદેવનો ધાર્મિક મેળો મોકૂફ રખાયો છે. ભાદરવા માસના બીજા સોમવારે યોજાતો મુદ્રેશ્વર મહાદેવનો ધાર્મિક મેળો આ વર્ષે પણ મોકૂફ રખાયો છે. મેળા દરમિયાન 800 વર્ષ પુરાણા મુદ્રેશ્વર મહાદેવના મંદિરે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મેળો મોકૂફ રખાયો છે. ભાદરવા માસના બીજા સોમવારે કોરોના ગાઈડલાઈન મુજબ શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેશે. મુદ્રેશ્વર મહાદેવના ધાર્મિક મેળામાં શ્રદ્ધાળુઓ મંદિરમાં પોતાની માનતા પૂરી કરી અને મેળામાં લાગેલા વિવિધ ખાણીપીણી અને રમકડા કટલરી પર ઘર વપરાશની ચીજોના સ્ટોલમાં ખરીદી કરવા અને રંગબેરંગી લાઇટોથી ઝગમગતી મહાકાય ચકરડીઓ અને રાઈડોમાં મોજ મજા માણવા 3 દિવસ સુધી લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પણ કોરોનાના કારણે આ વર્ષે પણ મેળો બંધ રખાયો છે. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.